વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ગુજરાતની એક સ્વીટ ઘૂઘરા, જેના માટે મેં લીધું છે એક કપ સોજી અને એનાથી અડધું કપ કોપરાનું છીણ, અને એક કપ સોજી છે તો એક કપ દળેલી ખાંડ એટલે કે બુરુ ખાંડ, એમાં નાખવા માટે 8-10 નંગ પિસ્તા લીધા છે, 4-5 બદામ લીધી છે અને થોડા કાજુ લીધા છે, 4-5 નંગ કાજુ, જે બધાને મેં બારીક કાપી લીધું છે, 4-5 નંગ ઇલાયચી છે જેનો મેં એકદમ બારીક પાવડર બનાવી દીધો છે. હવે લોટ બાંધવા માટે આપણે એક કપ સોજી લીધી છે તો 1/4 કપ મેંદાનો લોટ લેવાનો છે. મોવણ નાખવા માટે ઘી લેવાનું છે, 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું અને આપણે દૂધથી લોટ બાંધીશું. એના માટે મેં 1 કપ જેટલું દૂધ લીધું છે, આપણે જેટલું જોઈશે એટલું દૂધ વાપરીશું, તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો. તો હવે સૌથી પહેલા આપણે સૂજીને શેકી દઈશું. હવે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે. આપણે સૌથી પહેલા 1 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું સૂજી શેકવા માટે. ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે સૂજીને એકદમ હલકા હાથે શેકવાની છે, એકદમ ગેસ ધીમો જ રાખવાનો છે. આપણે એમાં બહુ ઘી લેવાનું નથી, કારણ કે પછી ઘી હોય છે તો પછી આપણને ભરવામાં તકલીફ પડે છે અને ટેસ્ટમાં પણ એટલું બધું મજા નથી આવતી. એકદમ શેકાઈ જશે કે સરસ સુગંધ આવશે અને એકદમ સોજી હલકી પડી જશે. આ રીતે સતત રાખતું રહેવાનું છે જેથી ચોંટે નહીં. લગભગ 8-10 મિનિટમાં સરસ રીતે શેકાઈ જશે. હવે સોજી લગભગ શેકાઈ ગઈ છે, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ હલકી પડી ગઈ છે. હવે આપણે 1 મિનિટમાં ગેસ બંધ કરી દઈશું એટલે પ્રોપર શેકાઈ જાય, પછી એને ઠંડી પડવા દઈશું અને ત્યારબાદ આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચી, દળેલી ખાંડ, કોપરાનું છીણ બધું જ નાખી દઈશું. એકદમ સરસ શેકાઈ ગઈ છે, સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, લોટ બાંધી દઈશું. આપણે મેંદો લીધો છે, લઈ લઈશું એક બાઉલમાં. મોવણ માટે આપણે 2 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું અને બરોબર મિક્સ કરી દઈશું. આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે. મિક્સ થઈ ગયું છે, હવે આપણે થોડું થોડું દૂધ નાખી અને લોટ બાંધીશું. હવે લોટ સરસ બંધાઈ ગયો છે, એને આપણે બરોબર 5 મિનિટ સુધી મસળીશું, શેકી લઈશું અને મસળીશું. આપણે એને 1/2 કલાક સુધી લોટને કોટન કપડાથી ઢાંકી અને પછી
ડીશ ઢાંકી અને રહેવા દઈશું. હવે આપણે લોટ મૂકી રાખીશું. હવે આપણે કોટન કટકાથી ઢાંકી દઈશું, પર ડીશ ઢાંકી દઈશું અને એને અડધો કલાક રહેવા દઈશું. હવે આપણે જે સોજીને શેકી લીધી હતી એને બાઉલમાં લઈ લઈશું. હવે એમાં આપણે કોપરાનું છીણ એડ કરી દઈશું. દસ મિનિટ પછી એકદમ ઠંડુ થઈ ગયું છે સોજી. હવે દળેલી ખાંડ નાખી દઈશું, ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું અને ઇલાયચીનો પાવડર નાખીશું. હવે આપણે એને બરોબર મિક્સ કરી દઈશું. હવે આપણે એને બરોબર હાથથી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે મિક્સર. હવે આપણે એના ઘૂઘરા બનાવી દઈશું. આપણે ઘૂઘરા બનાવીને મૂકવા માટે મેં એક કટકો લઈ લીધો છે અને એને ભીનો કરી દીધો છે. એની અંદર આપણે ઘૂઘરા મૂકીશું અને આપણે આ રીતે એને ઢાંકી દઈશું ડબલ કવર કરીને, જેથી ઉપરથી પણ ના સુકાય અને અંદરથી પણ ના સુકાય. હવે આપણે ઘૂઘરા બનાવી દઈશું. બાંધ્યો તો એમાંથી આપણે આ રીતે નાનો લોટ લઈ લઈશું અને આપણે એને વણી દઈશું. લોટ આ રીતનો એકદમ સોફ્ટ થઈ ગયો છે. પૂરી જેવું વણવાનું છે, બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં. બહુ પાતળું વણીશું તો આપણે જે માવો ભરીશું એનું વજનથી પૂરી ફાટી જવાનો ડર રહે છે. આ રીતની થિકનેસ રાખીશું આપણે. હવે આપણે પૂરીને હાથમાં આ રીતે લઈ લઈશું અને એની એક સાઈડ આ રીતે સીલ કરી દઈશું અને ખાડા જેવું કરી દઈશું. આ રીતે. અને હવે આપણે એમાં મસાલો ભરી દઈશું. આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે મસાલો સાઈડમાં સહેજ પણ ચોટે નહીતર પછી તળતી વખતે ફાટી જશે. એકદમ હળવા હાથે આ રીતે દબાઈ દબાઈને ભરવાનું છે. આ રીતે એકદમ સરસ રીતે ભરી દઈશું. અને હવે આપણે ધારને પાણીથી ચોટાડી દઈશું. આ રીતે એકદમ હળવેથી ધાર ચોટાડી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ભરાઈ અને આપણે દબાવી દીધું છે. હવે એને સાઈડ ધારને આ રીતે આપણે પ્રોપર પ્રેસ કરી અને
દબાવી દેવાની છે. હવે આપણે એને કાંગરી પાડીશું. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે. પૂરી પણ મેં વણી લીધી છે અને એને પણ આ રીતે સાઈડ સીલ કરી દઈશું. તમને ના ફાવે તો તમે બીજી સાઈડ પણ આ રીતે સીલ કરી શકો છો અને પછી એને આ રીતે હાથમાં આમ મૂકી દેવાનું છે ખાડા જેવું કરીને અને પછી એમાં આ રીતે ભરી દેવાનું છે. પ્રેસ કરતું જવાનું છે. આ રીતે મેં બીજો ઘૂઘરો પણ કરી દીધો છે. હવે આપણે એને આ રીતે ફરીથી સાઈડ એકદમ પ્રેસ કરી દઈશું અને હવે આપણે ડિઝાઇન પાડી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઘૂઘરો થઈ ગયો છે. હવે આપણે આ રીતે બધા ઘૂઘરા બનાવી દઈશું અને ત્યારબાદ આપણે તેલમાં તળીશું. તમે ચાહો તો ઘીમાં પણ તળી શકો છો. હવે આ રીતે આપણે બધા ઘૂઘરા વણી લીધા છે. હવે આપણે એને તેલમાં તળી દઈશું. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. હવે આપણે ઘૂઘરા તળી દઈશું. એકદમ ધીમા તાપે ગુલાબી રંગના તળવાના છે. તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાઈ રહ્યા છે. આ રીતે તળવાના છે, તળી ગયા છે. આ રીતે આપણે હવે બધા ઘૂઘરા તળી દઈશું. તો તૈયાર છે આપણા ઘૂઘરા. ઘૂઘરા એક ગુજરાતની ફેમસ સ્વીટ છે. દિવાળીમાં તમે પણ બનાવજો અને ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ